આપણે કબર નથી ખોદવાની, આપણે ખેતર ખેડવાનું છે. હા, અને કેવું ખેડવાનું છે? જો સીધી લીટી પાળ્યા કરવાની, બબ્બે ફૂટ ના અંતરે અને બબ્બે ફૂટ ઊંડી. સમજ્યા? અક્કલ જેવું છે કે નહીં કાકા? અરે પેલા ખેતર ખેડવું પડે, પછી અંદર બી વાવા પડે. પેલેથી હું વેડ ફઈ ગયા, બધા બી વેડ ફઈ ગયા. બાપરે, એવું થઈ ગયું? હવે શું કરશું? મને શું પૂછો છો? શું કરશું? હવે તો બધા કબૂતર બોલાવવા પડશે. એની જાતને કબૂતર શું કરશે? આઈને બી વીણ છે. કબૂતર બી વીણે? યાર તમને યાર બુદ્ધિ છે કે નહીં કાકા? ઓકે ઓકે ઓકે, તો હવે છે ને આપણામાંથી કોઈકને કબૂતર બનાવવું પડશે. એટલે એટલે બધા બી વીણી નાખ તો જરા સંદીપડા. હું શું કામ બી વીણું? પણ સારું જ છે, પાવડો લઈ ખોદવા કરતા તો સહેલું જ છે. સારું કાકા, હું બી વીણી લઉં છું. ક્યાંથી? ત્યાંથી ચાલુ કરેલું? હા, ત્યાંથી જ ચાલુ કરેલું. વીણી આવું છું. પપ્પા સુરત ડાયરેક્ટ જોઈ લીધો ને એટલે ચક્કર આવી ગયા. આમ સુરત ડાયરેક્ટ ના જોવાનું હોય, તાપ બહુ છે, યાદ રાખજો ભાઈ બધા. અને બીજી એક વાત પણ ખાસ યાદ રાખવા જેવી છે, આપણે છે ને આ અભ્યંકર ના માથા તરફ પણ છે ને ડાયરેક્ટલી નથી જોવાનું. સુરત નો તડકો સીધો એમના માથા પર આવશે ને, આપણા પર રિફ્લેક્ટ થશે. મજાક કરો છો? મજાક કરો છો મારી હારે? હવે આ મજાક ની તમને સજા મળશે. હવે આ સંદીપીઓ છે ને એકલો બી નહીં વીણે, તમારે બધા બી વીણવાના છે. જોજો અને જો મારી વાત સાંભળી લો, હવે ફરી ભૂલ ના થાય. આને હું સમજાઈ ચૂક્યો છું. તમારે છે ને સીધું ખોદવાનું છે, એક એક ફૂટ નું અંતર રાખવાનું અને બબ્બે ફૂટ ઊંડું ખોદવાનું. હા, એટલે શરૂ કરતા થઈ જાવ. ચાલો, બહુ કામ બાકી છે ભાઈ, આખું ખેતર ખેડવાનું છે. આમ લવારી નહીં કરો, ચાલો ચાલો શરૂ કરો. અલે બી વીણવા માટે પેલા આર્યા લીલું શરબત મિક્સ કરવાનું. જો શું કાલા ખટ્ટા જેવું થઈ ગયું, પછી હલાવવાનું. સારું થયું હો વેવણ, તમે આવી ગયા. પણ એ બંને છોકરીઓ ગઈ ક્યાં? અરે આ ઘરમાં એટલા બધા કામ પડ્યા છે ને, કોણ જાણે બધા કામ પતાવીને ક્યારે કિચન સુધી પહોંચશે. વાંધો નહીં, હું આવી ગઈ છું ને કિચનમાં, રસોઈની મહારાણી. એટલે તો મેં કહ્યું કે સારું થયું તમે આવી ગયા, તો મને મદદ રહેશે. અરે આ તો મારું મનગમતું કામ છે હો વેવણ, રસોઈ તો મારા માટે મેડિકેશન સમાન છે. મેડિકેશન? ઓલું હોય ને, યુ મીન મેડિટેશન? તો બરાબર. અરે માણસ વેટ કરે પેટ માટે, ને વિવાન આપણે પેટ હાટું કંઈ કરી શકીએ ને, તો આપણો તો જન્મારો સફળ થાય. ઓલી કહેવાય ને, જમતો નર સદા સુખી અને જમાડતી નારી સૌથી સારી. હા હા, એ વાત તો સાચી. હા ખબર છે,
કળિયુગમાં ગીતાએ કીધું છે કે જમવાથી ભૂખનો મોક્ષ થાય. ગીતામાં આમ કહ્યું છે? ગીતામાં નહીં, ગીતા એ એટલે મેં કીધું છે કળિયુગમાં એ. ઓ વાહ વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. વિમાન, રસોઈમાં તો જીવનની બધી ફિલસૂફી મળી આવે છે હો. જેમ કે ચોખા, ચોખા આપણા મન જેવા છે. આપણા મનને જરા કે હૂંફ મળે ને તો કેવો ફૂલીને ફાળકો થઈ જાય. એવી જ રીતે ચોખાને પૂરતી માત્રામાં આંચ મળે ને તો આમ ફૂલીને દડા જેવા થઈ જાય. કા વાહ, આ તો તમે જબરી વાત કરી હા આશુ. હવે રસોઈ પુરાણ પર લેક્ચર આપી આપીને આ બોર કરશે કે શું? અને દાળ, એવું કહેવાય છે ને કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો, અને જો દાળ દિવસ છે તો શાક એ સાંજ સમાન છે. સમજ્યા? સાંજ, હા સાંજ પરથી યાદ આવ્યું કે આ લોકો શું બિચારા સાંજ પડે ત્યાં સુધી ખેતરમાં કામ કરશે. હસ તો, ગામડામાં બધા પુરુષો ખેતરમાં સાંજ લગી જ કામ કરે, અહીંયા પણ એમ જ કરશે. હા તો હું કહેતી હતી કે શાક એ સાંજ સમાન છે. અને સાંભળો છો વેવાણ? હા હા હા, આ વેવાણ તો ખરા છે હા, બાકી ટોપિક ચેન્જ કરવાનો ચાન્સ જ નથી આપતા. અને રોટલી, રોટલી તો મારા માટે ચંદ્ર સમાન છે, રાઉન્ડ રાઉન્ડ. ચંદ્ર એટલે શીતળતા. હા એ છે ને, એમાં શીતળતા પરથી યાદ આવ્યું કે આ તમારો શરબતનો શીતળ આઈડિયા બ્રિલિયન્ટ છે હા વેવાણ. આ પુરુષો બિચારા આટલા ધોમ ધકતા તડકામાં શરીર તોડ મહેનત કરી રહ્યા છે, તેમને ઠંડક આપવા માટે આ તમારો શરબતનો આઈડિયા ખૂબ સરસ છે હા. આ તો આ જુઓ, આ લાલ શરબત છે ને એ છે ને કોકમનું શરબત છે, અને લીલું શરબત વરિયાળીનું શરબત છે. એ તો હજી મેં ખાલી મિક્સ જ કર્યું છે, એમાં તો અંદર ઘણું બધું પડશે સમજ્યા. ઓહો, એટલે હજી પણ આમાં કંઈક નાખવાનું બાકી છે. આશુ, હવે રસોઈ પુરાણ પર લેક્ચર આપી આપીને આ બોર કરશે કે શું? હું કહું આગળ અંદર શું શું નાખવાનું છે. પહેલા છે ને આદું અને લસણની પેસ્ટ બનાવીને અંદર નાખવાની. અને લસણ, ઓ ગોડ, આવું તે કઈ શરબત હોય? વિચારતા જ ઉબકા આવી જાય છે. તમને ઉબકા આવે છે? હા સહેજ. ઓહો, ગરમી બહુ વધી ગઈ છે ને એટલે હશે. વેવાણ, તમે ચિંતા નહીં કરતા, મારી પાસે ઉબકા રોકવાની ખાસ રેસીપી છે, હમણાં બનાવી ઉભા રહ્યો. ના 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 ના, એકદમ એકદમ સારું થઈ ગયું. હવે જોયું મારી રેસીપી કેટલી જોરદાર છે, નામ સાંભળતા જ તમને એકદમ સારું થઈ ગયું. હારું હારું, તમને હારું થઈ ગયું એમ. હવે આની તો રેસીપી સાંભળો આગળની. જુઓ આમાં છે ને આદું અને લસણનો પેસ્ટ કરી નાખવાનો, પછી એમાં રાઈનો વઘાર નાખવાનો, અને પછી ઉપર જીરાથી ને ગાર્નિશ કરવાનું સમજે. હાલો હાલો, હવે મને આદું પછી લસણ જીરું રાય તેલ એ બધું આપો. હાલો પણ મોડું થાય. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. આદું મરચાં લસણ રાય જીરું ગરમ મસાલો હળદર, ટૂંકમાં આ શરબતમાં નાખવાના બધા જ મસાલા હમણાં જ ખલાસ થઈ ગયા છે. બધા 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 જ મસાલા ખલાસ થઈ ગયા છે. બોલો, પહેલા મને કેવું જોઈએ ને? મારે ત્યાં બધું રેડીમેડ પડ્યું છે, ઢગલા બંધ. વાંધો નહીં, બીજું હવે આજે બહેનું છે એટલું તો ટેસ્ટિંગ કરીને કયો કે કેવું છે. હાલો, હું થયું વેવાણ, હું થયું. કઈ નઈ કઈ નઈ, આ તો બોલતા બોલતા જરા ઉધરસ આવી ગઈ ને એટલે મારી ના જરા ચીઝ જેવી સંભળાય. બાકી આ શરબત હું નહીં પી શકું. પણ કા? મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભારતના પપ્પા ન જમે ત્યાં સુધી હું કઈ પણ ખાઈશ નહીં કે પીશ નહીં. એવા હાશ પછી ગઈ. અહીંયા ગરમી બહુ છે, ચલો બહાર વરંડામાં ખુલ્લામાં જઈને હવા ખાઈએ. ચલો ચલો, બહુ ગરમી છે બાપા.